કોટડા વિસ્તારમાં હનુમાન શેરીમાં આવેલા વર્ષો જૂના હનુમાન મંદિરમાં છેલ્લા ઘણા વર્ષોથી દર શનિવારે વિસ્તારના લોકો દ્વારા હનુમાન ચાલીસાના પાઠ અને આરતીનું આયોજન કરવામાં આવે છે, જેમાં વિસ્તારના નાના બાળકો મોટી સંખ્યામાં અહીં હનુમાન ચાલીસાનું પઠન કરે છે. ભગવાન હનુમાન શ્રી રામ ભગવાનના પરમ ભક્ત કહેવાયા છે અને તેથી અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિર નિર્માણને લઈને સમગ્ર દેશમાં ખુશીનો માહોલ સર્જાયો છે. ત્યારે આજે હનુમાન મંદિરમાં પણ પૂજા આરતી સાથે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બાળકો સહિત ભક્તોએ ભાગ લીધો હતો. છેલ્લા ઘણા વર્ષોથી કોટડા વિસ્તારમાં હનુમાન દાદાનું અહીંયા મંદિર છે અને આ આખું શેરીનું નામ પોતા ઉપરથી હનુમાન શેરી થઈ ગયું છે. 30-25 વર્ષથી અહીંયા આગળ દર શનિવારે અને ચૈત્રી પૂનમને દિવસે મોટો પ્રોગ્રામ કરવામાં આવે. દર શનિવારે સાંજે 5 વાગ્યાથી માંડી અને 8 વાગ્યા સુધી, 8:30 વાગ્યા સુધી યા 9 વાગ્યા સુધી શ્રીરામ ભગવાનનું નામ, હનુમાન ચાલીસા, બીજા મંત્રો, આરતી, સ્તુતિ અને એમના ગુણગાન આ બાળકો સાથે, તમામે તમામ બાળકો સાથે અહીંયા આગળ ભગવાનની પ્રાર્થના કરીએ છીએ. અને આપણો સનાતન ધર્મ, જે હિન્દુ સનાતન ધર્મ છે, તેમનું ગુણગાન કરવું, તેમની ભક્તિ કરવી, છોકરાને સારા સંસ્કાર મળે, એમને વિદ્યા મળે. કારણ કે એવું કીધું છે બજરંગબલી હનુમાન ચાલીસામાં કે શ્રી ગુરુચરણ સરોજ રજ નિજમાં નમુકુર સુધારી વર્ણવ રઘુવર બિમલ જસુ જોદાયક ફલચારી બુદ્ધિ હિનુ તનુ જાનકે સુમેરે પવન કુમાર બલ બુદ્ધે વિદ્યા દેહો મોય રોખ લેશ ભિકાર. એટલે મને વિદ્યા આપજે, બુદ્ધિ આપજે, બળ આપજે અને મારા જે સંકટ હોય એ સંકટને દૂર કરજે. આ દેશ ઉપર પણ કોઈ સંકટ આવવાના હોય તે પણ બજરંગબલી દાદાને અહીંયા આગળ પ્રાર્થના કરીએ છીએ અવારનવાર. કોરોના જેવી મહામારી આવી હતી તો બી અહીંયા પ્રાર્થના કરી બધા છોકરાઓ સાથે, બાળો સાથે, અને એમને અહીંયા આગળ પ્રસાદીનું વિતરણ થાય છે અને એમના ગુણગાન કરીએ છીએ. આ બધા મિત્રો સાથે આપના મીડિયાના ભાઈઓ પણ ઘણી વખત અહીંયા હનુમાન જયંતિના દિવસે આવે છે અને ભગવાનના કાલાવાલા કરીએ છીએ અને દાદો બધાની મનતા પણ પૂરી કરે છે. અહીંયા આગળ હાલમાં તમે જોઈ શકો છો પાછળ ભાઈ બેઠા એ ઠેઠ કચ્છથી આવ્યા છે. અહીંયા આગળ દાદો જે મનતા કરે, જેની ઈચ્છા હોય એનું મનોરથ પણ પૂરું કરો છે. શક્તિશાળી દેવ છે આ તો, દુનિયામાં દેવ બેઠો આખા ગામને ગામ, હરેક ગામમાં એનું મંદિર છે. તો મારે મીડિયાના માધ્યમથી પૂરા ગુજરાતવાસીઓ, દેશવાસીઓને એટલું જ કહેવાનું છે હાલમાં કે જેવી રીતે બી બને એવી રીતે તમે પોતે હિન્દુ સનાતન ધર્મનો જયકારો બોલાવો.